અવદીચે ગઢિયા બ્રહ્મ સમાજ દ્વારા શરદોત્સવ 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ઉમદા ગાયકોના કંઠે ગવાયેલ રાસ ગરબા ઉપર ઝૂમેલા ખેલૈયા પૈકી ઘણાને ઇનામો પણ એનાયત કરાયા હતા. આમ તો ગરબા પહેલા ગરબા એટલે વેલકમ ગરબા અને ગરબા પછી ગરબા એટલે બાય બાય ગરબા આ અમદાવાદની ઓળખ અને ટેગલાઇન બની ગઈ છે. માં અંબેની ભક્તિ કરતો આ સમાજ દર વર્ષે આ કાર્યક્રમ કરે છે. આ વર્ષે કાર્યક્રમનું સ્થળ હતું નવદીપ હોલ. સાંજના 7 વાગ્યાથી જ સમાજના સભ્યો ઉત્સાહપૂર્વક ભેગા થવા લાગ્યા હતા, જેમાં 1.5 વર્ષના બાળકથી શરૂ કરીને વયોવૃદ્ધ પણ સામેલ હતા. તેઓ બધા જ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમ માટે ભેગા થયા હતા. આ વખતે આ કાર્યક્રમને ગુજરાત ટુરિઝમ દ્વારા સ્પોન્સરશીપ આપવામાં આવેલ હતી. સમાજના પ્રમુખ શ્રી શૈલેષભાઈ જોશી, ઉપપ્રમુખ શ્રી ચેતનભાઈ વ્યાસ અને અન્ય કારોબારી સભ્યો દ્વારા કરાયેલ સુંદર વ્યવસ્થા પૈકી આ પ્રસંગ દીપી ઉઠ્યો હતો. મા અંબેની આરાધના કરતો નવરાત્રીનો કાર્યક્રમ, જે સમગ્ર જગતનો સૌથી લાંબો નૃત્યનો કાર્યક્રમ છે, એની પૂર્ણાહુતિ એટલે શરદ પૂનમ. ઔદીચ્ય ગઢિયા બ્રહ્મ સમાજ અમદાવાદ ગાંધીનગર આ શરદ પૂનમને શરદોત્સવ તરીકે ઉજવે છે. શરદોત્સવ 2022નું ઉજવણી નવદીપ હોલ ખાતે તારીખ 8 ઓક્ટોબરના રોજ સાંજના 7 વાગ્યાથી ખૂબ ઉલ્લાસભેર કરવામાં આવી. સમાજના સભ્યોએ આબાલવૃદ્ધ સૌએ ખૂબ સારી રીતે ગરબા કર્યા અને અંતે ઇનામો પામી સમાજ એકતાનું મોટું પ્રતીક આપ્યું. આમ બ્રહ્મ સંસ્કૃતિને જોમ અને જુસ્સો મળે તેવો એક પ્રસંગ ધામધૂમથી ઉજવાયો હતો. અવધીજ ગઢિયા બ્રહ્મ સમાજ તરફથી શરદ ઉત્સવ 2022નું જે આયોજન કરવામાં આવ્યું હતું તે ખૂબ જ સરસ હતું. અમને ખૂબ જ મજા આવી. સર્વપ્રથમ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સમાજના સભ્યોએ ભેગા મળીને માતાજીની આરતી કરી. ત્યાર પછી ડીજેના તાલે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા અને અનેક નવી સ્ટાઇલથી ગરબા રમ્યા. ત્યાર પછી જજીસ દ્વારા બેસ્ટ ખેલાડીઓની કેટેગરી મુજબ સિલેક્ટ કરવામાં આવ્યા અને સમાજ તરફથી ઇનામ આપવામાં આવ્યું. ત્યારબાદ રાત્રિ ભોજનનું પણ આયોજન હતું, જે બધાએ ભેગા મળીને લીધું. સર્વ કારોબારીઓએ આ પ્રસંગ કરવામાં ઘણી મહેનત કરી અને કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડ્યો. કોવિડ કાળ દરમિયાન જે 2 વર્ષ ગરબા આયોજન ન કરી શક્યા, તે આ વર્ષે ભેગા મળીને આનંદ લીધો. થેન્ક યુ.